મોરબીની પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 9માં ભીડભંજન મહાદેવ ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે મંદિર ખાતે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી શીતલભાઈ શાહ, દિલીપભાઈ શાહ, શુદ્રાઈના ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી, નરેન્દ્ર પ્રજાપતિ, દિવ્યરાજસિંહ જાડેજા, નીતિનભાઈ કેસવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર નિમાબેન આચાર્યે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મોરબીમાં જે દુર્ઘટના બની અને બ્રિજ તૂટવાને લીધે જે દિગંત આત્માઓ એનો ભોગ બન્યા અને આવા તમામ હસતા રમતા કૂદતા મોજ મજા કરતા સૌ ભાઈઓ બહેનો બાળકો યુવાનો જે રીતે કુદરતના કાળચક્રમાં હોમાઈ ગયા, સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર દેશ નહીં પણ સમગ્ર વિશ્વ એ માં ગંગેની છવાઈ ગઈ. અને આજે ગુજરાત સરકાર દ્વારા ગવર્નરશ્રીના વટહુકમથી આજે નો દિવસ એ પ્રાર્થના સભા સૌ જગ્યાએ રાખવામાં આવી છે અને તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને સૌ જગ્યાએ મંદિરોમાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી તરફથી અનેક તમામ રાજકીય પાર્ટીઓ સંસ્થાઓ સૌએ સાથે મળીને આજે પ્રાર્થના સભા રાખી છે, સૌ દિગ્વંતોને શ્રદ્ધાંજલિ આપી છે અને પ્રભુ એમને સદગતિ આપે એવી પ્રાર્થના કરી છે અને એમના પરિવાર પર આવી પડેલી આફતને સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એવી શ્રદ્ધાંજલિ સાથે સૌએ 2 મિનિટ મૌન પાળીને પ્રાર્થના કરી છે. હું પણ આ દિગંત આત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. ભગવાન એમને મોક્ષ ગતિ આપે અને એમના પરિવાર પર આવી પડેલી આપણને સહન કરવાની પ્રભુ શક્તિ આપે. એ જ ભાવ સાથે ઓમ શાંતિ.